નમસ્કાર દર્શક મિત્રો, ઝુનકી આવાસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારમાં વાત કરીએ તો માત્ર 3 જ મહિનાના બાળક એવા ધૈર્યરાજને મોટી બીમારી માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન માટે જરૂર હોય ત્યારે આ બાળક કે જે બીમારીનો સામનો કરી રહ્યો છે ત્યારે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન માટે ધોરાજી વિસ્તારમાં ડોનેશન માટે આખો સમાજ રૂપિયા માટે ડોનેશન ભેગું કરવા નીકળ્યા હતા. માત્ર 3 જ વર્ષના બાળક માટે ધોરાજી રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન ભેગું કરીને નાના બાળકનો જીવ બચાવવા માટે મદદ કરી શકાય તે હેતુસર ડોનેશન એકત્રિત કરવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ધોરાજીની તમામ ધર્મી પ્રેમી જનતા પાસે ડોનેશન ભેગું કરી રહ્યા છે. માત્ર 3 માસના બાળક એવા ધૈર્યરાજસિંહની મદદ માટે ધોરાજી રાજપૂત સમાજ આગળ આવ્યો છે અને 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શન માટે ફંડ એકત્રિત કરવામાં આવેલ છે. ધોરાજીમાં પણ રાજપૂત સમાજ દ્વારા આજરોજ ડોનેશન ભેગું કરીને નાના બાળકનો જીવ બચાવવા માટે સહિયારો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજપૂત સમાજ ધોરાજીની તમામ જનતાને સાથે રાખીને તમામ ધર્મના લોકોને આ ડોનેશન એકત્રિત કરવા માટે આહ્વાન પણ કરવામાં આવ્યું હતું. ધોરાજીના તમામ ધર્મના લોકો આ ડોનેશન એકત્રિત કરવા માટે સહકારની જરૂરિયાત હોય તો ધોરાજી તાલુકાના તમામ લોકો નાના બાળકનો જીવ બચાવવા ધોરાજીના લોકો સહકાર આપે તેવી માંગ કરી રહ્યા છે. મારું નામ ગંભીર સિવારા, ધોરાજી રાજપૂત સમાજ અગ્રેસર. આજ જે ધર્મરાજ ધૌર્યરાજજી છે રાઠો, એને એક નાનો દીકરો છે જે એની તબિયત અચાનક બહુ ખરાબ થઈ ગઈ છે અને 1,22,00,000 કરોડનું આવે છે તો સરકારે 6 કરોડ બાદ કર્યા છે અને 16 કરોડ આમ જનતા આગળથી અમારે પૂરા ગુજરાત આમ ગુજરાતમાંથી એક ફૂલ લઈને ફૂલની પાકળીની ગોળે એક ઘેરા કરવા છે તો અમે આ ધોરાજીની જનતાને એક નર્મ વિનંતી કરી છે કે ફૂલ નહીં અને ફૂલની પાકળી જે આ બાળકને એક દીકરાને સહાય રૂપે આપે એવી અમારી ધોરાજીની જનતાને નમ્ર વિનંતી છે. બીજું કે અમારું મહિલા મંડળ છે, અમે એને ખૂબ ધન્યવાદ આપી છે કે જે 4 કલાકમાં 10,000 રૂપિયા આ લોકોએ ભંડોળ ભેરો કરી અને એક દીકરાની સહાય રૂપે આ લોકોએ 10,000નું ભંડોળ કર્યું છે.